આ છે ભુજ કચ્છ. હવે એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે તું. દાદા ડોન બનીને જે ખુરશી ઉપર બેઠો છે ને, એ હવે જગ્ગુ દાદાની છે. મારી કિસ્મતમાં આવી છો, ત્યારથી મને રોજ બિસ્કી પીવાનું મળે છે. દાદા બિસ્કી વોડકા રામલો વિસ્કી આપણને હવે કામ આવશે. એની પાસે રૂપિયા કમાવાના ઘણા આઈડિયા છે. પિક્ચર ભલે નાના બજેટની હોય વાલા, પણ મોટી મોટી ફિલ્મોની હવા ગાડી નાખશે. કેમ કે રામલા વિસ્કીની એન્ટ્રી હવે થઈ ગઈ છે. તને અમારી દુખી આત્માના સમજ, તું અમારું કામ પૂરું કરી નાખજો. કોઈ પણ કામ કરવા પહેલા મને રામ જોઈએ પીવા માટે. જોયું? હા રામલા વિસ્કી ભાઈ, અમારે શોર્ટ ટાઈમમાં રૂપિયો કમાવો છે, પણ કેવી રીતે? કુત્ર ખપેટલો ભસે પણ સી નથી બનતો. એવી જ રીતના આ કનુ દાદાના રૂપિયા લઈને માણસ જીવતો નથી બચતો. આ રામલા વિસ્કી એ તો લાખોપતિના સપના બતાવી કરોડપતિ બનાવી દીધા. હજી કેલેન્ડરમાં એવો દિવસ નથી આવ્યો કે અઠવાડિયામાં એવો વાર કે આ કનુ દાદાના રૂપિયા કોઈ ચાઉ ભગવાને બધા માટે જોડી બનાવી હશે, મારી પણ ગર્લફ્રેન્ડ હશે. એ તો મસ્ત મસ્ત લાગે. હાય, એ ચોઈસ કોની છે? હા ત્રણેય જણા દિનિયો, લાલિયો અને રામલો વિસ્કી આપણાથી ચીટિંગ કરી ગયા. લાખોપતિ બનવું હોય હાલો જંગલમાં. જલ્દી પહોંચવાનું સાધન જંગલમાં સહી સલામત લઈ જજે. શરમાવશો નહીં, મારું નામ છે હલકો. કેવી કેક વાળા હતા એ? ના ના, દીપવાને બદલે પપ્પીઓ કરીને જતા રહ્યા. આપણી તો ઇજ્જત તડકા કરી નાખી.